પક્ષીને આપણે એક સોરાસી યોનીનો જીવ કહીએ ને પક્ષી હોય એને પણ પક્ષી હોવા છતાંય વિશ્રાંતિ લેવાને માટે ઈ માળો બનાવે છે ઉડ્ડયન કરતું પક્ષી આમ તેમ ભમતો પક્ષી સંસળ લાગે પણ જ્યારે એ પક્ષી માળામાં બેસી જાય ત્યારે શાંત લાગે એમ આપણું મનરૂપી પક્ષી એટલું સંસળ છે અને એટલું ગતિવાન છે કે એક પલની અંદર લાખો યોજનનો પંથ કાપવો હોય તો આપણું મનરૂપી પક્ષી કાપી લઈએ એક બે સેકન્ડમાં દેશાવરોની સફર કરવી હોય તો આપણું મનરૂપી પક્ષી કરી લઈએ એટલું સંસળ અને વેગીલું છે એ મનને વિશ્રાંતિ લેવાનો માળો ગુરુગમ છે અને સદગુરુનું શરણ છે થાકેલા જીવને કંટાળેલા જીવને મુંજાયેલા જીવને વિશ્રાંતિ મળે તો બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં મળે બ્રહ્મનિષ્ઠ ગુરુ એટલે એક બે નો નહીં પચીસ નો નહીં હજાર બે નો નહીં કરોડોનો આશ્રય જેના શરણમાં થાય તે સદગુરુ છે સદગુરુની કૃપારૂપી સાયા કરોડો નહીં અબજો માણસ બેસી જાય છતાંય ઘટતી નથી જેમ સમુદ્રને અનેક નદીઓને પોતામાં સમાવવાની ક્ષમતા છે એમ બ્રહ્મનિષ્ઠ ગુરુને કરોડો જિજ્ઞાસુઓની વૃત્તિને પોતાના સ્વરૂપમાં સમાવવાની ક્ષમતા છે એટલે જીવને વિશ્રાંતિ મળે પરમ શાંતિ મળે પરમ આનંદ મળે તો ગુરુના ચરણથી મળે ત્રમુક બાપાએ ઓલું જીલણીયું નથી કહ્યું ઉગારામ દાદાનું દાદા ઉગમશી ને આંગણે ત્યાં સંત મળે વિશ્રામ સદગુરુ ચરણની અંદર મનનો વિશ્રામ થાય છે મનને તમે વૃદ્ધિને તમે સુખના ગમે વડા મોટા સાધનો ઊભા કરો વૈભવો ગમે એટલા આપો છતાં તમે મનને એમાં શાંત નહીં કરી શકો મનને એમાં સમાવી શકશો નહીં મનની વિશાળતા બહુ મોટી છે સમુદ્રની અંદર પણ મન સમાતું નથી પણ સદગુરુ બ્રહ્મશાયરમાં સમાય છે એટલે સુખના સાધનો મનની શાંતિ માટે વસાવવા કરતાં મનને સદગુરુ ચરણમાં રાખવું એ મોટો અને સારો અને સરળ ઉપાય છે મનની શાંતિ માટે મનના આનંદ માટે મનની કલ્પના મટાડવાને માટે અન્ય સાધનો ગોતવા ઊભા કરવા એના કરતાં જ્યાં મનનો વિરામ થાય છે મનનું મનત્વ પણ છૂટે છે એ ગુરુચરણે મનને સમર્પણ કરવું એ મનુષ્ય જીવનની મુક્તિનો સુખ શાંતિનો ઉત્તમ અને સરળ ઉપાય છે દાદા ઉગમસિંહને આંગણે ત્યાં સંત મળે વિશ્રામ સંત મળે ત્યારે જ વિશ્રામ થાય સદગુરુ ચરણના ઈશરા વગર શ્યાર યુગની અંદર કોઈ શાંત થઈ શક્યો નથી થઈ શકશે નહીં ભવિષ્યની અંદર પણ થાશે નહીં વારો તનવન ધન સબી પદ પર ખાવન હારા આવા યુગ અનંત વૈયા ગયા પણ ગુરુ શરણ સેવા વિના કોઈ જીવના નથી આવ્યા નિસ્તારા સંત મળે તો જ મનને વિશ્રાંતિ થાય સંત મળે તો જ મન શાંત થાય કારણ કે મન શું માગે છે એ ગુરુને એકને જ ખબર છે બાળક રોવે દૂધને માટે માતા જાણે એનો મર્મ પ્રાણી કેરી મરજી પારખી લે આશે ધરણી ધરનો ધર્મ એમ આપણું મનરૂપી છોકરું શા માટે કલેશ કરે છે શા માટે જંજાળ કરે છે મનને ઊંડાણમાંથી શું છે ને શું મળતા મન શાંત થાય આ ઉપાયની એક ગુરુ માતાને ખબર છે બાળક દૂધ માટે રોવે એ માં જાણે છે એમ મન પોતાનું મૂળ ઉદ્ભવ સ્થાન ગોતે છે એ સદ્ગુરુ માં જાણે છે એટલે બાળકને જેમ મા વિના દૂધ ન મળે એમ આપણા મનને સુધાત્મ સ્વરૂપનું ભાન સદગુરુ માં મળ્યા વગર થાય નહીં ભાઈ એટલે જ્યાં સંત મળે તો વિશ્રામ સદગુરુ સંત મળે ઉગારામ દાદા જેવા કોઈ મહાપુરુષ તો વિશ્રામ મનનો થાય એવા સંત મનની તૃષા છિપાવવાને માટે મનને જન્માંતરોની એક તૃષા છે તૃષા છે સ્વરૂપ દર્શનની જે મનને તૃષા છે એ જળનું પરબ સંતો મહાપુરુષો બાંધે છે અનુભવી સંત એટલે લાખો કરોડો જિજ્ઞાસુઓ જિજ્ઞાસુઓને બ્રહ્મરસાયણપાન કરવા માટેનું પરબ આપણે ઘીરે બે ગોળા હોય ને એને પાણીયારું કહેવાય શું કહેવાય અને જનરલ જે નીકળે એમાં પાણી પી શકે આને પરબ કહેવાય અને પરબ કહેવાય તો ઉગારામ દાદા જેવા જે સંત એવા મહાપુરુષ આત્મ અનુભવી આત્મધ્યાની એવા સંત સર્વભોગ્ય જ્ઞાન સર્વને ભોગ્ય પડે એવું જ્ઞાનનું પરબ સંતો માંડે છે કે જે જ્ઞાન સર્વને ભોગ્ય પડે કોઈ સંપ્રદાયિકતાની વાળાબંધી એની અંદર નહીં સત્ય સનાતન આત્મધર્મની વાતો કે જગતનો કોઈ પણ મનુષ્ય હોય સર્વ કોઈને એ પાણી પીતા તૃપ્ત થાય ને સૌ કોઈ એ પરબે પાણી પી શકે એવું દરેક જિજ્ઞાસુઓને માટે જાહેર પરબ સંતો માંડે છે પછી જાહેર પરબ હોય તમે આયલા જાઓને જોતા જાઓ નો પાણી પીઓ તો એક વાત જુદી છે બાકી પીવાનો અધિકાર બધાને છે એ પરબે પાણી પીવાનો અધિકાર બધાને છે તમે નીકળો ન પીઓ તો એક વાત જુદી છે એમ સંતોએ વિશ્વનું કલ્યાણ થાય એવું જ્ઞાનનું પરબ માંડ્યું છે જાહેરમાં માંડ્યું છે કોઈ સંતો ખૂણે ખાસરે હંતાઈને રહ્યા નથી જગતની મધ્ય મધ્ય ઊભા છે હું કરવાને કે એને સર્વનું કલ્યાણ કરવું છે સર્વને આ સંદેશો આપવો છે સર્વને આ જ્ઞાન આપવું છે એટલે સંતો જગતની મધ્ય ઊભા રહ્યા છે કારણ કે જેના હૃદયની અંદર તારવાના ભાવ ઉભરાય છે તો જે જ્ઞાન સર્વભોગ્ય છે સર્વને લાગુ પડે એવું છે સર્વની તૃષા જે પ્યયની તૃષા માટે જે પ્યયની તૃષા માટે એવું અનુભવનું અનુભવ જ્ઞાનનું પરબ આવા મહાપુરુષો માંડે છે જ્ઞાનના પરબ વાલે માંડ્યા જ્ઞાનના પરબ સંતોએ માંડ્યા છે બાંધ્યા છે એ જ્ઞાનજળ કેવું છે કે મનુષ્ય માત્રને માટે એક છે તમે તમારા આત્માને ઓળખી લ્યો આ કેનો ધર્મ ને કેનો નહીં તમે તમારા આત્માને ઓળખી લ્યો તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખો આ જ્ઞાનની સમજણ ક્યાં મનુષ્યને લાગુ ન પડે આમાં કોઈ સંપ્રદાય કે ધર્મવાદ કે વાડાબંધી કે કંઈ આવ્યું સંતો એમ છે કે તમારો વર્તમાનનો ભગવાન તમારો આત્મા છે તમારો વર્તમાનનો ભગવાન તમારો આત્મા છે એને ઓળખો તમે તમારા આત્માની ઓળખાણ કરો આ સત્ય સનાતન આત્મધર્મની સમજણ છે જેને મર્મભાષાની અંદર ઉગારામ દાદાએ ગાયું કે આપમાં અગમ ઉગે એને જાણ સદગુરુ બતાવે સતબ્રહ્મ જો આ અવલૌકિક અક્ષર ઉકલે તો કોટી છૂટી જાય કરમ તમે તમારા ઘટની અંદર આત્મપદનો જે ઉદય થઈ ચૂક્યો છે એને ઓળખો તો આપણા માટે એ પ્રશ્ન ઊભો થયો કે બાપા ઓળખાય કેમ અમારા ઘટમાં આત્મપદનો ઉદય થયો છે એ વાત તો શાસ્ત્રોય કહે છે ને વેદોય કહે છે ને અનુભવી સંતોય કહે છે પણ હવે અમને એ ઓળખાય કેમ પણ સંતોના અનુભવ અધૂરા ન હોય આપમાં અગમ ઉગેને જાણજો સદ્ગુરુ બતાવે સતબ્રહ્મ અવલૌકિક અક્ષર ઉકલે તો કોટી છૂટી જાય કરમ સદ્ગુરુ સતબ્રહ્મનો ઉપદેશ કરે બ્રહ્મના ભજનથી જ બ્રહ્મને ઓળખી શકાય છે બ્રહ્મના ભજન થકી જ બ્રહ્મને ઓળખી શકાય છે સદગુરુ બતાવે સતબ્રહ્મ જો આ અવલૌકિક અક્ષર છે સોહમપદ છે એ કોઈ લૌકિક પદાર્થનું નામ નથી ત્રણ લોકના નાથનું મૂળ નામ છે અને આ એક નામની અંદર સર્વનામનો સમાસ થાય એ સોહમપદ છે એ સોહમપદ છે જોદા પ્રતાપે ભણે ભવાની દાસ જેનું એક જ અક્ષરમાં નામ ઈ અવલૌકિક અક્ષર એ લૌકિક નથી એ કોઈ મનબુદ્ધિના ઘડેલા શબ્દ નથી એ શબ્દ પોતાની સ્વયં સત્તાથી આપણા પ્રાણની અંદર એનો ધ્વનિ ઉઠ્યા જ કરે છે ઊઠ્યા જ કરે છે પછી મર્મ ભાષામાં સંતોએ ગાયું સોહમ શબ્દ વિચારો સાધુ સોહમ શબ્દ વિચારો માળા કરશે નહીં ફિરત ન વૂરણ વિચારો ઘટોગટમાં દરેકના પ્રાણમાં આ શબ્દ ધ્વનિ ઉઠે છે એ અવલોકિક અક્ષર જો ઓકલે એટલે એનો અનુભવ થાય એનું ચિંતવન થાય તો ચિંતવન માત્રથી જ પાપકર્મો બળી અને ભસ્મ થઈ જાય છે જે કર્મના બદલા દેતા યુગના યુગ વહી જાય તોય છેડો ન આવે ભાઈ સદગુરુએ નામ બતાવ્યું એનું ચિંતવન જો ક્ષણવાર થઈ જાય તો જન્માંતરોના કર્મ એક ક્ષણમાં બળી જાય એવો આ નામનો પ્રતાપ છે એની સમજણના જ્ઞાનના પરબ સંતોએ બાંધ્યા જ્ઞાનના પરબ વાલે બાંધ્યા પણ પીવે કોણ કે પીવા આવે નુરીજન હંસ નુરીજન હવે નુરીજન કોને કહેશું કે નૂરમા જેનું ધ્યાન ગયું હોય ને ગુરુની દયાથી એને નુરીજન કહેવાય નુરમા જેનું ધ્યાન ગયું હોય તો હવે નૂર કેને કહેવું તમારામાં શ્વાસ ને ઉશ્વાસ આલે એ નૂર છે એ નૂર છે માટે આ શ્વાસો રૂપી નૂરમાં સદગુરુની દયાથી જેનું લક્ષ્ય લાગ્યું છે એવા નૂરીજનો કાયમને માટે મહાપુરુષોની એ અનુભવવાણી સાંભળીને પોતાના આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરે છે આગળ ગતિ કરે છે સત્સંગ શા માટે સંતોનો સમાગમ શા માટે કે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ ગતિને મુક ગતિ કરીને મુકામે પહોંચી જવાને માટે તમારી પાસે ભલે ને મર્સિડિસ ગાડી હોય પણ મર્સિડિસ ગાડીમાં પેટ્રોલ ડીઝલ ભરાવાને માટે પંપે જવું પડે ડીઝલની ટાંકી ભરો તે ગાડી ગતિ કરે એમ સદગુરુએ તમને સમજણ આપી જ્ઞાન નામનું ધ્યાન આપ્યું એટલે તમારી ગાડી ઘણી કિંમતી છે ગાડી ઘણી કિંમતી છે ગતિ કરે એવી છે પણ પંપે ડીઝલ ભરવા જવું પડે એવો સત્સંગ થકી ગતિ થાય છે એટલે સંતો સત્સંગ ઉપર ભાર મૂકે છે કે થોડો ખોટીપો કરીને પાંચ પૈસાનું ખર્ચ સહન કરીને દેહની થોડીક તિતિક્ષા ભોગવીને પણ બાયલાઓ કોઈ એવા મહાપુરુષ મળતા હોય તો સત્સંગ કરજો તમારા ભાવની જાગૃતિ રહેશે અને આધ્યાત્મિક માર્ગે તમારી આગળ ગતિ થશે આધ્યાત્મિક માર્ગે તમારી આગળ ગતિ થશે એટલે જ્ઞાનના પર્વે જવું એટલે સત્સંગમાં જવું સત્સંગમાં જવાનો કેને ભાવ થાય છે કે આવા જે નુરીજનો જેનું નામમાં ધ્યાન લાગ્યું છે એને વિશેષ સત્સંગ પ્યારો લાગે છે જેનું નામમાં ધ્યાન લાગ્યું સત્સંગ તો દરેકને વાલો લાગે પણ અભ્યાસી પુરુષને અતિ વાલો લાગે છે એનો પુરાવો છે અભ્યાસી પુરુષ હોય એને અતિ સત્સંગ વાલો લાગે છે કારણ કે એના અનુભવમાં એ શબ્દોની એને સાક્ષી મળતી હોય એટલે એમ થાય કે વાહ વાહ હું જે અનુભવ કરું છું એમાં મહાપુરુષો સાક્ષી આપે છે હવે મારી ગાડી બરાબર પાટા ઉપર આવી જાય છે એને વધારે પ્યારો લાગે છે અને મનનો ધડો બંધાઈ જાય છે ગતિ કરવાને માટે ભાવનો વધારો થઈ જાય છે એટલે સત્સંગ એટલે થોડીક વાર્તાઓ છે થોડું મનોરંજન કાર્ય છે સત્સંગ એટલે ત્રિકાળા બાદ સત્ય સ્વરૂપને ઓળખવા માટેનો સંદેશો જ્ઞાન આવા પરબ દાદા ઉગારામ જેવા એ બાંધ્યા છે આપણે તો એમાંથી એકાદો ઘડો ભરી આવીને પાતા હોય એક બાકી પરબ તો મારા નાથનો જ બપુ હા એનું છે જ્ઞાનના પરબવાલે બાંધ્યા પીવા આવે નુરિજન હંસ હંસ પુરુષો છે હંસગતિને જે પામ્યા છે એને સત્સંગના શબ્દરૂપી મોતીડા ચણવાનો ભાવ થાય છે બકી જેની કાગવૃત્તિ છે વિષયવાળી વૃત્તિ છે એ કદાચ આવા સમાગમની અંદર સત્સંગની અંદર આવે કેવા શબ્દની શણાવટ થાય છે એમાં એનું ધ્યાનય ન હોય કારણ કે એ ચણવાનો અધિકારી નથી એટલે આપણા સંતોને ધન્યવાદ કે મોતીડા તો એણે વેરા પણ શણવા માટે આપને હંશ ગતિ આપીને બાપુ આ સમજણ આપીને એ પણ એની મોટામાં મોટી દયા છે અને જો નક્કી કરીએ તો આપને કાગડાને હંસ બનાવી દીધા બાપુ કાગડાને હંસ બનાવી દીધા એટલે આ મોતી ચણવાનો ભાવ થાય છે અને મોતી હજમ એને જ થાય છે સદગુરુનું જ્ઞાન હૃદયે કેને બેસે કે હંસ ગતિવાળો હોય ને એને બેસે બાકી ન બેસે ન સમજાય જ્ઞાનના પરબ વાલે બાંધ્યા પીવા આવે છે નુરીજન હંસ દાદા ઉગારામને આંગણે બ્રહ્મના ભોજનવાળો પીરસે જમે જુગતે કરી સંત પેલા સંતો સત્યના મહામંત્રના ગુણાના વાદો ગાય એનો મહિમા જ્ઞાન દ્વારા સમજાવે એ જળપાન કર્યું કેરા કહેવાય એ જળપાન કરાવ્યું કહેવાય જળપાન કરાવી આપણે અહીંયા મહેમાન આવ્યા હોય પેલા જળપાન કરાવીને પછી જમવા બિહારીએ ને એટલે સંતો પેલા નામનો મહિમા સત્સંગ દ્વારા સમજાવે છે જો ભાઈ આ કોઈ સામાન્ય વસ્તુ નથી અને એક બેદીનું નિયમ નથી કે તું પાળી લઈશ જીવન પર્યંત આમાં ટકવાનું છે આને માટે પાત્ર બનાવી એનો મહિમા સમજાવી અને ત્યાર પછી આ સત્ય નામનો બોધ આપ્યો ને એ બ્રહ્મનું ભોજન પીરશું કહેવાય બ્રહ્મનું ભોજન પીરશું કહેવાય બ્રહ્મના ભોજનવાળો પીરસે પીરશે બાકી અન્ય વાતોના ભોજન તો તમને ગમે ત્યાંથી મળે પણ બ્રહ્મનું ભોજન જેણે અનુભવના રસોડા ખોલ્યા છે અનુભવ પદને જે સંતો પામ્યા છે એવા સંતના ચરણેથી આપને બ્રહ્મ ભોજન ચાખવા મળે છે બ્રહ્મનું ભોજન સંતો પીરસે છે એટલે સત્યનામનો સતબ્રહ્મનો બોધ કરે છે એ બ્રહ્મનો ભોજન આપણે થાળ પીરસી દીધો હવે ખાવાનું આપણે છે બ્રહ્મનું ભોજન તો સદગુરુએ પીરસી દીધું ખાવાનું કોને કે ખાવાનું આપણે આપણે ખાઈ તો જ આપણી ભૂખ મટે કાંઈ આપણા હાટે સદગુરુ ભજન કરી દઈએ એમ મા થાળ પીરસી દે મા કાંઈ આપણે હાટે ખાઈ ન દઈએ ખાવું તો આપણે જ પડે ને આપણે ખાઈએ તો જ ભૂખ મટે માની માનો ઉપકાર શું કે મધુર ભોજન તૈયાર કરીને આપને થાળ પીરસી દઈએ એ માનો ઉપકાર છે સ્વ અનુભવ કરીને સત્ય નામનો આપને મહાપુરુષ બોધ આપે એ ગુરુ માનો મોટો ઉપકાર છે પીરસી દીધું હવે જમવાનું આપણે છે બ્રહ્મના ભોજન પીરસે હવે એને જુગતીથી જમવાનું છે જોવો શબ્દને તમે વિચારો શબ્દ ઉપર ચિંતવન કરો ગાય તો કદાચ હજાર વાર જીલણીઓ ગાઈ નાખ્યું હોય પણ એના શબ્દ ઉપર ચિંતવન કરો થી આ ભોજન જમાય એમ છે જુગતી વગર ભોજન જમી શકાય એવું નથી તો કેવી વાળા પુરુષો આ બ્રહ્મ ભોજનને જમી શકે છે કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ મેળવો ગુરુ વચનમાં એક તાર એ વસન રોપી દોરમાં સુરતાને સાંધો એટલે તમારે મટી જાય જમડાનો માર જાણી લેજો શું કે ગુરુ વચનમાં સુરતાનો તાર સાંધવાની જુગતી જાણવાની છે એ વસનરૂપી દોરમાં જો સુરતાનું અનુસંધાન થાય તો જમડાનો માર મટી જાય આ જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે મર્યાદા ભલેને લોપાય ધર્મ અનાદિનો જુગક્તિથી ખેલો જુગતી થકી અલખ જણાય આ બાજુ ક્યો ને વાતો ન કરે તો હારું જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે જુગતી થકી જ ભક્તિ શોભે છે જે મહાપુરુષોએ આ જુગતી જાણી નામમાં તાર સાંધ્યો એ મહાપુરુષોના જીવનની શોભા જોવો જી એની ભક્તિની શોભા જોવો જોઈએ દરેક સંતો મહાપુરુષોની ભક્તિની શોભા આ જુગતી જાણી એટલે છે નકલો કરી એની કોઈની શોભા વધી નથી વાલા જે નકલ કરવા ગયા એની કોઈની શોભા નથી વધી પણ જેણે આ જુગતી જાણી ગુરુને સાક્ષાત બ્રહ્મ જાણી અને એ સ્વરૂપમાં જેણે સુરતાનો જુગતીથી તાર સાંજો એ સંતોની ભક્તિની શોભા તમ જુઓ એની શોભા તો જુઓ જુગતી વિના ભક્તિ નહીં શોભે અને આ જ જાખવામાં કદાચ જગતની મર્યાદા લોપાય તો ભલેને લોપાય જગત છે એ તો એના સ્વભાવ પ્રમાણે બોલે એટલે શું આપણે ભક્તિ ન કરવી સંતને ન સેવવા ગુરુ ગુણ શું ન ગાવા જગત છે તો અનંત મુખી છે જગતની તમે મર્યાદા રાખવા જાઓ કે જગતનો માભો રાખવા જાઓ તો તમે ભક્તિ માર્ગમાં આગળ ગતિ ન કરી શકો નહીં હવે જગત રીતિએ ચાલવું નથી આપણે ગુરુ મતે હાલવું છે મર્યાદા ભલે ને રાજા મહારાજાઓએ લાજ મર્યાદાઓ છોડીને સંતોને સેવી લીધા છે ધર્મ અનાદિનો ઝુગતીથી ખેલો આદિ અનાદિનો જે સત્ય સનાતન ધર્મ છે એ જુગતીથી જ સમજાય છે અને જુગતી થકી જ સફળ થાય છે ધર્મ અનાદિનો યુગતિથી ખેલો અને આ યુગતિથી જ અલગ અવિનાશી આત્મ સ્વરૂપ જણાય છે ઓળખાય છે આ જુગતીથી જ છે જે ગુરુપદ જડે ગુરુપદની પ્રાપ્તિ ગુરુ સ્વરૂપમાં સમાવાની સમજણ આ જુગતીથી જણે એટલે જુગતી પાનબાઈ ગંગા સતી એને કહે છે કે સુરતાને નામમાં રાખવી આનાથી તમને ગુરુપદ જડશે ગુરુ સ્વરૂપનો લાભ થશે ગુરુપદને બધાએ આગળ જ રાખ્યું છો હા બગ જુગતીથી છે જે ગુરુપદ જડે ને જુગતી હોય તો જ તાર સંધાય સદ્ગુરુ સ્વરૂપની સાથે તાર સાંધવાને માટે આ જુગતીની જરૂર છે જુગતીથી તાર સંધાય જુગતીથી ત્રણ ગુણ નડે નહીં અને જુગતી જાણે તો ભાર પહોંચી જાય જેને જુગતી આ સત્ય નામની જડી નામમાં જેનું ધ્યાન લાગ્યું એને ત્રણ ગુણની ત્રિગુણાત્મક માયા એને બાદ નથી કરતી ત્રણ ગુણ રૂપી માયા એને બાદ નથી કરતી પણ ત્રિગુણાત્મક માયા ત્રણ ગુણ એને સહાયરૂપ થઈ જાય છે સેનાથી કે આ ઝુગતીથી આ જુગતીથી ઝુગતિથી ત્રણ ગુણ નડે નહીં જુગતી જાણે તો પાર પહોંચી જાય ઝુગતી જાણે એને અટકાવનાર કોઈ મળે નહીં એ તો હરી જેવો બનીને રહીએ સદાય ઝુગતી જાણે ને એને ત્રણ લોકમાં કોઈ અટકાવી ન શકે ન જાણી હોય તો નાનો છોકરો અટકાવી દઈએ યુક્તિ જાણી ન હોય તો નાનો છોકરો અટકાવી દઈએ કે બાપા આ સત્સંગમાં નથી જાવું આજ મારી યાર ફિલ્મમાં આલો કે ભાઈ સત્સંગમાં આવો જ પણ આ છોકરો લાગી પડ્યો છોકરો દોઢ ફૂટનો ને હાડા ત્રણ ફૂટનો બાયુ માણા નો અટકા રૂપાદે જુઓ મીરા જુઓ લોયણ જુઓ બાઈમાણાંઓ રાજની આગળ અટકા નહીં જેણે ઝુગતી જાણીતી રાજની સત્તા એને અટકાવી ન શકી એ આ ગુરુ ગમ છે બાપુ આ એ ગુરુ ગમ છે જુગતી જાણે એને અટકાવનાર કોઈ મળે નહીં હરિ જેવો બનીને રહીએ સદાય તો સમાન બનીને રહીએ છે ગંગા સદી એમ બોલ્યા એને નમે જગતમાં બધા એના ચરણમાં સૌ કોઈ મસ્તક નમાવે છે જેણે આ જુગતી જાણી છે તો ભાઈ બ્રહ્મભોજનનો થાળ તો દયાના સાગર સદ્ગુરુએ કરુણા કરીને પીરસી દીધો જમવું આપણે પડશે જુક્તિથી જમાશે ને જમવું હોય આ બ્રહ્મભોજનનો થાળ તો જુગતી જાણવી પડશે જુગતીથી જમાય છે સામાન્ય ભોજનમાં ઝુક્તિ છે કે નથી ખાવાની છે ને પાણી પૂરી આખું મોઢું ફાડીને ખવાય ન કરી પાણી બાણી લુગડા ઉપર માર જવાને જ ન ફાવે એક સામાન્ય ભોજનમાં જો ઝુક્તિ હોય તો આ બ્રહ્મ ભોજન છે ભાઈ આ બ્રહ્મ ભોજન છે કેમ ખાવું એની ઝુગતિ આવડવી જોઈએ યુક્તિ વગર બ્રહ્મભોજનનો થાળ પીરસેલો પણ ખાઈ શકાતો નથી માટે બ્રહ્મભજન પીરસનારા સદ્ગુરુને ધન્ય છે અને કોઈ જિજ્ઞાસુ જો આવી સમજણથી જમે તો એને તો ખૂબ ખૂબ ધન્ય છે અને જમનાર ઉપર જ સદગુરુનો રાજીપો કાયમને માટે રે છે આપણી માયા આપને થાળ પીરશો ન ખાઈ તો માને ગમે ભોજનને ફેંદી નાખો તો માને ગમે પણ જેમ છે એમ એક કણ બગાડ્યા વિના તમે ખાવ તો માનો તમારા ઉપર વિશેષ રાજીપો થાય એમ દયાના સાગર સદગુરુ એ બ્રહ્મભોજનનો થાળ પીરસ્યો હવે આપણે ખાહું ને અનુભવ કરશું તો સદ્ગુરુની અઢળક કૃપા વરસશે અઢળક દયા આપણા ઉપર થશે કરુણા થશે સાસા સદગુરુ એ છે કે સાધક ભજન કરે તો એના ઉપર પ્રસન્ન થાય એના ઉપર રાજીપો રાખે એ સાસા સદગુરુ છે ચરણમાં જાજુ ધન ધરેને રાજી થાય એ ગુરુ નથી એ તો પ્રલોભની છે પણ સાધક ભજન કરે અને એના ઉપર રાજીપો કરે એ સદગુરુ છે એ સદગુરુ છે એનો એના ઉપર વિશેષ રાજીપો થાય છે બ્રહ્મના ભોજનવાલો પીરસે જમે જુગતે કરી સંત અજંપા પાન બીડા પિયા ભાંગી છે ભવો ભૌની ભૂખ અજંપા ધ્યાનથી શ્વાસોશ્વાસના સમરણથી યથાર્થ રીતે આ બ્રહ્મ ભોજનને જમી શકાય છે અને અજંપા ધ્યાનથી પાસન થાય છે ભોગ્ય પડે છે અજંપા પાન બીડા આપ્યા ભાંગી ભવો ભવની ભૂખ કેટલાય જન્મને જન્મથી મનને આ બ્રહ્મ ભોજન પ્રાપ્તિ માટેની ભૂખ છે પણ જન્માંતરોથી આવું ભોજન તો કોણ આપે કોણ ખવડાવે તમે કેમ સારું ભોજન સ્વાદિષ્ટ ભોજન જમવાને માટે સારી હોટલની અંદર જાઓ છો સ્વાદ માણવાને માટે એમ બ્રહ્મભોજન નું રસોડું તો બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જ છે ત્યાંથી જ પ્રાપ્ત થાય છે અજંપા પાન બીડા આપ્યા ભાંગી છે ભોવો ભૌની ભૂખ ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા શબદેવનકા શબદેવનકા દર્શન હોવા ભોજન પાયા અમૃતકા એનાથી ભૂખ પ્યાસા મીટ ગઈ મેરી પિયા પિયાલા અજરકા ભાણપ્રતાપે હવે રવિ તૃપત ગયા ભૂખ્યા હતા બહુત દિનો કા પછી ભૂખ ભાંગી જાય એટલે તૃપ્તિના ઓટકાર આવે અને તૃપ્તિના ઓટકાર આવે પછી શાંતિની નિંદર આવે પછી શાંતિની નિંદર આવે એમ જે બ્રહ્મ ભોજન જયમાં છે એને તૃપ્તિના ઓટકાર છે તૃપ્તિના ઓટકાર હું તૃપ્તિના ઓટકાર શું કે ગુરુકૃપા એ ઘર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રજ મોરાર રવિ ગુરુ ચરણે હવે મારા લપમાં ન હોય અવતારા આ તૃપ્તિના ઓટકાર છે આ તૃપ્તિના ઓટકાર છે તૃપ્તિના ઓટકાર આવે પછી શાંતિની ઊંઘ આવે હું તો સુખ જાઉં સુઈ જાઓ સુખ છેજની માય હવે કરવાનું મારે કાંઈ રહ્યું જૂઠું જૂઠું જાણી પર હેજ હવે મારે ગ્રહવાનું કાંઈ રહ્યું વૃત્તિવાયુના જોશ જપાટા કભી આવે ને કભી જાય પણ નિશ્ચય નિંદરમાં આંખ વિસાણી તો ભલે ને થાવાનું હોય થાય આ શાંતિની ઊંઘ આવી ગઈ હું તો સુઈ જાઉં સુખ સેજની માય હવે કરવાનું મારે કાંઈ નોર્યું જૂઠું જૂઠું જાણી પરહેજ કે હવે મારે ગ્રહવાનું કાંઈ નોર્યું બસ હવે મેળવવાની વાત પૂરી થઈ ગઈ તૃપ્તિ થઈ ગઈ શાંતિ થઈ ગઈ સર્વ સુખ ગુરુ ચરણમાં આવું સમજીને રહે સંતોષ આઠેય પહોરે રટણામાં જે સમરણમાં બાહોશ એ આપણા ભટકારને મટાડે આ બધા તૃપ્તિના ઓટકાર છે આ બધા તૃપ્તિના ઓટકાર છે સતસ્વરૂપી અમર આત્મા અજંપા આનંદકો શબ્દના સુરતાથી જાણો જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે અનાદિ સ્વરૂપ આપ સતસે સંગ કરી એનો રોજ જીવપણો મટાડીને જીવે ખરો સત્સંગીતો જેને લાભો વખાણે આજે તૃપ્ત થયા એના અનુભવ છે એના અનુભવ છે અજંપા પાનબીડા આપ્યા ભાંગી છે ભવો ભૌની ભૂખ ભવો ભૌની જે મનને ભૂખ હતી એ ભાંગી ગઈ શાંતિ થઈ ગઈ હવે કાંઈ મેળવવાની ઈચ્છા ન રહી આ તો સવારે ખાધું હોય પછી બપોરે ભૂખ લાગે અને બપોરે ખાધું હોય પાછી સાંજે ભૂખ લાગે આ બ્રહ્મ ભોજન એવું છે એક વાર જમાઈ ગયું જનમ જનમ ભૂખ મટી જાય બાપુ પછી ભૂખ મટી ગઈ તૃપ્તિ થઈ ગઈ વૈદ્યો એવી વાતો કરતા હોય કે એવી જડીબુટી આવે તમે આટલી ખાઈ જાઓ ને અને વર્ષો ને વર્ષોથી તમારે કાંઈ ખાવું જ ન પડે આવતી છે એવી આપણે ના નથી કહેતા ને આવતી હોય આ તો કુદરતની લીલા છે કે જરાક બટકું ખાય તો ભૂખ ન લાગે જો વનસ્પતિનું બટકું ખાવાથી આ થૂળ દેહમાં ભૂખ ન લાગતી હોય આ તો જડીબૂટીની જડીબૂટી છે જો એનું સેવન કરે તો જરૂર મનની ભવો ભવની ભૂખ ભાંગી જાય છે તૃપ્તિ થઈ જાય છે ભાંગી છે ભવો ભવની આંગણે અદભુત જ્ઞાનવાલે આપ્યા જેનો વેદ ન પામે પાર આત્મજ્ઞાન એ અદભુત જ્ઞાન છે એ ક્યાંય લખવા ભખવામાં આવતું નથી જેને વેદ ન યતી ન યતી કે છે અદભુત જ્ઞાન લખવામાં આવતું નથી અદભુત જ્ઞાન તો અનુભવથી જ પમાઈ છે અદ્ભુત જ્ઞાનને પામવા માટેની આ બધી વાતો છે અત્યારે આપણે વાત કરીએ તે બી અદભુત જ્ઞાન નથી અદ્ભુત જ્ઞાનને સમજવા માટેની વાત છે અદ્ભુત જ્ઞાન તો તમે સત્ય નામનો અનુભવ કરો એની લિજત માણો એ છે એ છે અદભુત જ્ઞાન જે મનના લખ્યા ભખ્યામાં ન આવે એવું જ્ઞાન એવી લિજત અદ્ભુત જ્ઞાનવાલે આપ્યા જેનો વેદ ન પામે પાર વેદ એમ કહે છે કે નતી આનો છેડો નથી वेद कहत है नेति नेति गीता कहे जबानी में पुराण कुरान सब यूं कहत है के ओ बाता सब सानी है तो क्या थी समझाणु के वेद मिला सारा संतों से बताया सूरत निशानी में बात समझ में आई वो हरदम रहते हैं हृदय ज्ञानी के સારા સંતો મળ્યા અનુભવી સંતો મળ્યા એણે સુરતાના ધ્યાનની અંદર આ જ્ઞાન સફળ કરાવ્યું તો આ અદ્ભુત જ્ઞાન આપ્યું જેને સદગુરુ મળ્યા અને સદગુરુ એ સત્ય નામની ઓળખાણ કરાવી એ નામમાં જેનું ધ્યાન લાગ્યું એ અદભુત જ્ઞાનને માણી શકે છે જેણે અદભુત જ્ઞાનને માણ્યું જાણ્યું એની જરાક અનુભવની અંદર મર્મ ભાષાઓમાં એની લિજત એની ખટક આપે છે જામે અનહદ ડંકા બજા દેખલે સુન મંડળકી વિષયોની મજા તો ઘણી લીધી પણ એકવાર સોન શબ્દ બ્રહ્મમાં ધ્યાન કરીને એ મજા લઈ જાઓ તને જો રાજવૈભવથી જે આનંદ ન થાય એ આનંદ સૂન મંડળની મજાથી થાય છે શબ્દ એ અભય સોન છે જામે અનહદ ડંકા બજા જેની અંદર આપણી કલ્પનામાં ન આવે એવું સંગીત એવી રાગ રાગીણી એવી વાણીની ધારા ચાલે છે અનહદ ડંકા બજા આપણી જિંદગીમાં ન સાંભળ્યું હોય ન જોયું હોય એવું વાજિંત્ર નાદ બ્રહ્મના અનુભવથી સાંભળવા મળે છે જામે અનહદ ડંકા બજા દેખ લે

આટલા વાજાની મને ખબર હતી કે આટલા વાજાને આ રીતની રાગરાગીણી પણ પછી એ સિવાયના હંબળાના એ ઓર નાદ કશો કયો ન જાવે એ સિવાયના વાજાના સુર હંભળાણા ઈ ક્યા વાજાનો હતો ક્યાં તંતુ વાજિંત્રનો સુર હતો સોટમ કે ઈ સમજવામાં ન આવ્યો પણ વાગે છે ઘણી જાતના ઓર નાદ કશો કહ્યો ન જ આવે એસા એસા સાધન એવા સાધનો નાદ બ્રહ્મા પીડ્યા છે ધીમી ધીમી નૌબત બાજે વળી ગુડુડુડ ઘોર ગગનમાં ગાજે પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે સત્યનામની ધજા પાંચ તત્વના દેહની ઉપર સત્યનામની ધજા ફરકી રહી છે નામ રોપી નારાયણ બિરાજે છે એની આગળ અનેક પ્રકારની રાગરાગિણી આ નાદ બ્રહ્મની થાય છે વિના વાદળ વાદળવીજ કરે સમકારા બરસત મેઘ સુધારસ ધારા કોટા ન કોટી રવિ ઉજિયાળા ગગન રહ્યા સબ ગજા દેખ લે સુન મંડળ કી મજા જો સુખ મુકશે કયો જાવે નિરખે તો પરમ પદ પાવે જીવ અને શિવ એકી હો જ આવે આ વાજા આ નાદ બ્રહ્મ જીવ શિવની એકતા કરી દે છે જેમ આ સામાન્ય વાજા વાજિંત્રોથી આપણે ગાઈ ને કોઈ સારો ગાયક હોય તો એ સંગીત સાંભળવામાં બે ઘડી આપણે એટલા તદાકાર થઈ જઈએ કે કદાચ આપણા દેહનું ભાન પણ ભૂલાઈ જાય આ સામાન્ય વાજા વાજિંત્રો એટલી લિજત આપે છે આ તો નાદ બ્રહ્મનું વાજુ છે એ જીવ અને શિવની એકતા કરી દે છે આ સંગીત આ નાદ બ્રહ્મ જીવ અને શિવની એકતા કરનારું સંગીત છે જેણે જેણે આ નાદ બ્રહ્મનું સંગીતની લિજત લીધી એને જીવ અને શિવની એકતા થઈ ગઈ શિવ સ્વરૂપ પદ આગે ગુરુચરણમાં લીન દાસ લાભો અરસ પરસે હવે નથી રહી કોઈ ભાવના સાધો સાધુ સમરણયું કર સિદ્ધ જા કે મીટે સકલ ભવ ભીડ સાધુ સમરણયું કર સિદ્ધ કોઈ જીવ અને શિવ વચ્ચે કંઈ ભેદ ન રહ્યો કંઈ ભેદ ન રહ્યો રામકૃષ્ણ પરમંશ મહાકાલીના ઉપાસક હતા એટલી એને એકતા થઈ ગઈ કે મહાકાલીની પૂજા કરતા હોય કાલી માતાને તિલક કરે ને પછી પોતાને આમ તિલક કરે મહાકાલી માતાને પુષ્પ ચડાવે પછી બીજું પુષ્પ લઈને પોતાની માથે ચડાવે કોઈ સાધક જોઈ ગયો એનો કે બાપજી તમે હામ કેમ કરો છો કાલીને તિલક કરી તમે કરો છો એને પુષ્પ ચડાવી તમારી માથે પુષ્પ ચઢાવવું કોઈક જોહે તો ગાંડા કહે છે હામ કેમ તમે તમને તમને પુષ્પ ચડાવો છો તમને તમને તિલક કરો છો એને હાર પહેરાવીને તમે પહેરી લ્યો છો કોક ગાંડા કહે છે રામકૃષ્ણ પરમહંશ કે ગાંડા સહી તો ગાંડા કે એમાં શું હતું પણ મને મારા માન કાલીમાં ભેદ નથી દેખાતો હું શું એ કાલી છે કાલી છે એ હું છું મને ભેદ મટી ગયો છે આ જીવ શિવની એકતા થઈ ગઈ ભેદ મટી ગયો હવે એવી ભ્રમણા મારી ભાંગી મનવો મારો ભયો છે વૈરાગી કુટુંબ કબીલાની કોડી કોડી માયા તરત જોયું મેં તાગી મનવો મારો ભયો છે હવે વૈરાગી 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 એટલે આ અદભુત જ્ઞાનની લિજત લેનારા મહાપુરુષો એની અનુભવવાણીની અંદર એના જીવનની અંદર એની ઝલકો દેખાય છે જે અદ્ભુત જ્ઞાનને માણી રહ્યા છે એની ઝલકો દેખાય છે અદ્ભુત જ્ઞાનવાલે આપ્યા જેનો વેદ ન પામે પાર વેદ જ્યાં અટકીને ઊભા છે એનો ભેદ સદગુરુએ બતાવ્યો એટલે નામની જાણની અંદર બધું જાણપણું આવી જાય એવો સંતોનો અનુભવનો મત કહે છે નામ જેણે જાણ્યું હોય તો શાર વેદ બન્યો એનો ભેદ જેણે જાણ્યો હોય તો ખરો જ બન્યો નામ જેણે જાણી લીધું એણે વેદને જાણી લીધા વેદ તમે કંઠસ્થ કરી જાઓ મુખપાઠ કરી જાઓ પણ વેદ જેને આંગળી ચીંધે છે જે નામનું લક્ષ્ય બતાવે છે એ નામમાં જો તમારી વૃત્તિનો વિરામે તો આ જાણપણું તમને તારે નહીં બુડાડે ભણે પુરાણ કે પોથી વેદ વેદાંત કે શ્રુતિ પરંતુ એનાથી યોગના તત્વના અભ્યાસ જુદા છે ન એથી મોક્ષ થાય અધોગતિ ઉલટી થાય લાલ કહે જગતમાં જ્ઞાનીના પંથ જુદા છે એ જાણપણાનું અભિમાન તો આપને બુડાડે છે વેદનું અધ્યયન શા માટે શાસ્ત્રોનું અધ્યયન શા માટે સત્સંગ શા માટે કે નામનો મહિમા જાણીને નામમાં વૃત્તિને સ્થિર કરવા માટે સંસલ મન નામમાં સ્થિર થાય આને સંતો ભક્તિનો ભલો રંગ કે છે સંસળ મન નામની અંદર સ્થિર થાય આને સંતો આને મહાપુરુષો ભક્તિનો ભલો રંગ કે છે સંસળ મનને સ્થિર રાખ ઓ ભલો ભક્તિ કો રંગ હે ઉલટ સુલ ભર પીલે ઓ અમૃત ગંગ હૈ કહે કબીર સત સત જગત રંગ પતંગ હૈ અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હૈ ખંડિત મેરુને સુમેર બ્રહ્મંડો સબ ખંડ હૈ સંસળ મનને નામમાં સ્થિર કરવો એને માટે આ બધા અધ્યયનો છે વેદ શાસ્ત્રો ધર્મગ્રંથોના અધ્યયન જ્ઞાન શીખવા માટે નથી જ્ઞાનને પામવા માટે છે ઘણા સત્સંગમાં આવતા હોય તો સત્સંગ શીખવા આવતા હોય એટલે શીખવાનો નથી સત્સંગને સમજવાનો છે બે વાતો શીખીને બીજાની પાસે પોતાની જાતને જ્ઞાની દેખાડવા માટે દાખલો ન કરવો મહેનત માથે પડશે નહીં સમજવાનું છે વેદને સમજવાના છે શાસ્ત્રોને સમજવાના છે ધર્મગ્રંથોને સમજવાના છે તો શાસ્ત્ર વેદો ધર્મગ્રંથો નામ નિશાને વૃત્તિને રાખવાના સંદેશા આપે છે તો નામ જેણે જાણ્યું હોય તો શ્યાર વેદ ભણ્યો એનો ભેદ જેણે જાણ્યો ઈ તો ખરો ભણ્યો નામનો ભેદ શું કે નામ એ નારાયણનો અખંડ વિશળ નિર્ગુણ બ્રહ્મ રૂપ છે મારા સદગુરુનું નિર્ગુણ બ્રહ્મ રૂપ છે આ સમજાય નામનો ભેદ જાણ્યો કહેવાય બાકી બત્રીસ આભૂષણ અંગ ધરે નારી નાક વિનાનો શું શણગાર કવિએ આપનો આપ ન જાણ્યો તો કેમ ઉતરશે પાર એવો સાર નવ જાણ્યો રે ભણ્યો ખરો પણ ન ગણ્યો બત્રીસ આભૂષણ અંગ ઉપર નારી ધરે પણ નાક ન હોય એને ન શોભે એમ નામના ધ્યાન વગરની એકય વાતું શણગાર રૂપી શોભે નહીં નામમાં જો ધ્યાન હોય તો વાતની કિંમત છે બાકી ગરથ વિના અર્થ ગમે એટલા હોય તો હમણાં ખાવાનું ટાણું થાય તમને બધાને એક એક પાકશાસ્ત્રની સોપડી દઈ દઈ તો તમે વાંચીને ધરાઈ જાઓ કે ભાઈ હરિહરનું શું છે કે આ જોવો આમાં સપન ભોગ લખ્યા છે વાંચી લ્યો વાંચી લ્યો ગરથ વિના અર્થ શું કામના ભણી ભણીને ભૂલાવે બ્રહ્મપદ વાણીમાં ન આવે ભલે બહુ વિધવિધ કર ગાવે એમ ગમે એટલું માહિતી જ્ઞાન જાણ્યો પણ પોતે પોતાને ન જાણ્યો પોતાના નિજ આત્મ સ્વરૂપની ભાન ન કરી તો એ જાણપણું નકામું છે ભણ્યો ખરો પણ ન ગણ્યો ભણ્યો ખરો પણ એનું ગણતર કરતા એવું નામ જેણે જાણ્યું તો શ્યાર વેદ ભણ્યો એનો ભેદ જાણ્યો ખરો બન્યો વાંજણી નારીને સપનું આવ્યું પુત્ર નથી મારી પાસ દેખાદેખીથી વજન કરે એની પૂરી ન થાય આસ બાપ કોને કહેશે વેશ્યાએ જે પુત્ર જેણ્યો હે વાંજણી નારી રાત્રિમાં ઉઠીને રોવા માંડી માયનો દીકરો ક્યાંય ગયો પાડોશી ઉઠીને કે પણ વાંજણી છો તારે દીકરો જ ક્યાં છે રોવા બેઠી છો એમ ગુરુ ભક્તિના ભાવના ભાવરૂપી પુત્ર નથી જન્મો અને ખાલી ખાલી વાણીના રોદડા રોવે ને એ વાંજણી નારીના સપનાના જેવી વાત છે પણ જે હૃદયની અંદર ભાવનું પ્રાગટ્ય થયું છે એ જરૂર એકદી એને ગુરુગમ જ્ઞાનનો ગર્ભોરય છે અને એને એક દી રૂપી દીકરો જરૂર જન્મે છે પણ આ ધ્યાન વગર તો વાંજણીના સપનાની જેમ રોદડા રોવાના છે ગુરુ ગુરુના રોદડા રોવાના નથી અનુભવને પ્રાપ્ત કરીને ગુરુ સ્વરૂપને ઓળખી લેવાનું બાપુ એના રોદડા રોવાનું નથી ઓળખી લેવાનું છે નામ રૂપ ગુણનો નાશ ચોથું પદ છે અવિનાશ ચોથા પદનો ભેદ જાણે એને જાણવો હરિનો દાસ નાશ કરી સર્વ કર્મનો સંશય તો એક પલમાં હણ્યો નામરૂપ અને ગુણ નામરૂપ ગુણવાળા દેહનો નાશ છે આ ત્રણેયનો આધારિત તત્વ આત્મા એ અવિનાશ છે ઈ પદનો ભેદ જાણે અને જણાવે એને જાણવો હરિનો દાસ એને સંત કહેવાય એને મહાપુરુષ કહેવાય કે ત્રણનું આધારિત તત્વ આત્મારામ પરમાત્મા છે એને જાણે અને જણાવે સંતો ખાલી સ્વાર્થી નથી જાણી લે પણ જાણ્યા પછી આપણા જેવાને જણાવે ને આ પરબ માંડ્યા કહેવાય બાબુ આ બ્રહ્મભોજનના રસોડા ખોયલા કહેવાય કે જે રસોડે દરેકને જમવાનો અધિકાર છે દરેકને માટે દરવાજા ખુલ્લા છે કે અઢાર વરણ એક પ્યાલે થઈ અને ઉગારામના રહોડે આ બ્રહ્મ ભોજન જમી ગયા જમી ગયા બધાનો અધિકાર છે પણ ભાવવાળો હોય ને અને આની ભૂખ લાગી હોય એમનો જાય જાય નામ રૂપ ગુણનો નાશ ચોથું પદ છે અવિનાશ ચોથા પદનો ભેદ જાણે એને જાણી લેવો હરિનો દાસ ચોથા પદનો ભેદ જાણે એને હરિનો દાસ કહેવાય પણ નરસિંમે તો કહેલા હરિને જાણ્યા વિના હરિનો દાસ થયો વાત પકવાનની થોડી ભૂખ ભાંગે તને એમ કે હરિજન વૈષ્ણવ હું થયો વૈષ્ણવપદ ગાય થયો ભક્ત ભવમાં પણ કરણી કાગની ને કરે હંસની ને હંસની એલા હાંસી કરે લવમાં નામ પણ નામ જાણ્યું પણ રામને ન લહ્યા તો તારું વૈષ્ણવપદનું ભક્તપણાનું બિરદ લાજે જાણવો હરિનો દાસ ગરીબી રાખી ગોવિંદ ભજો કરજો આ વસનનો તોલ આ માયલા જો કોઈ પુરુષ મળી જાય તો એનો ધારણ કરવો બોલ નિરાયત નામની રે અનામી નામ પોતે બન્યો ગરીબી રાખીને ગોવિંદને ભજો ગરીબી એટલે આધીનતા ગરીબી એટલે આધીનતા આધીનતા રાખીને આધીન ક્યાં બનવું છે કે ગુરુ ચરણમાં બાકી છોકરાને ને સ્ત્રીને આધીન તો આપણે સહી જ પણ એ કાંઈ ખોટે દોયડે બંધાણા છે એ પણ સદગુરુને આધીન બનો ને ત્યાં પ્રેમનું દોરડું જોઈએ છે પ્રેમના દોરડેથી ગુરુને આધીન બની જાય એની તો વાત શું કરીએ જે ગુરુને આધીન બની ગયા એની શું વાત કરીએ પણ એને આધીન બનવાને માટે પ્રેમનું દોરડું છે એ આધીનતા છે એ જ્ઞાન ગરીબી છે ગરીબી રાખી ગોવિંદને ભજો કરજ્યો વસનનો તોલ વચનની તુલના કરવી નામની કાંઈક કિંમત સમજવી કહો મારા સદગુરુએ મહામૂલ્યવાન નામ આપી દીધું જે પદ દેવી દેવતાને પણ દુર્લભ છે એ પદની મને પરખ કરાવી દેવી દેવતાઓ ઘર ગોતે કુરાન પુરાન વિચારે કહે ઉગારા મૂ્યા ઘટમાં તો પ્રગટ જોઈતું જાગે જે પદ દેવી દેવતાને મળવું દુર્લભે એ પદની મારા સદ્ગુરુએ મને પારખ કરાવી આવા તરણ તારણ મહાપુરુષ સદગુરુ સંત હોય જાજુ નહીં ભલામણા એની તિથિ તિવારે આપણે હાજરી ન આપી શકતા હોય તો હું વસનની કિંમત સમજાણી હે વસનની કિંમત હું અમ જાણી વાતુડિયું શું આવે કાંઈ નો આવે વાલા કાંઈ ન આવે આ તો રેણીની ખૂબી છે આ તો શબ્દના ખેલ છે રેણીના ખેલ છે સંતો મહાપુરુષો ગમે એટલી મુશ્કેલીઓની અંદર રેણી નથી ચૂક્યા વર્તમાન નથી ચૂક્યા એના ગુણ ગવાય છે એના જે જે કાર બોલે છે કરજો વસનનો તોલ જો આમ આયલા કોઈ પુરુષ મળે તો એનો ધારણ કરી લેવો બોલ એ માયલા જો કોઈ મહાપુરુષ મળતા હોય તો એના શબ્દને હૃદયમાં ઉતારવા એ ગતિવાળા કોઈ પુરુષ હોય તો આપણા હિતકર છે આપણા કલ્યાણકારી છે એવું માનીને એ શબ્દને હૃદયમાં ઉતારવા નિરાત નામ નિશ્ચય નામનો જેને નિશ્ચય થયો તે નામી મટી અને અનામી થઈ ગયો સંતો નામી મટીને અનામી થઈ ગયા એમ દેહભાવ જેનો મટ્યો છે આત્મભાવ જેનો સુદૃઢ થયો છે એ નામી મટી અને અનામી બની ગયા સુન શિખરની વાતો મેં જાણી યોગ યુગતી જાણી અથાગ સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લાગ્યો સાંખ્યમાં રાગ હવે ધીરો હીરો કર્યો રે મોટપજી મને હવે ધીરો નહીં હવે હીરો હવે નામી નહીં અનામી નામને ભજતા નામ રૂપે બની ગયો એ નામી સતા અનામી એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતા શો વિદેહ વિલાસી ગુરુજી સગળ તીરથના ધામ ગુરુજી આપે શો પૂરણ કામ નામ સતા નામ જેનો ઘટોઘટમાં છે વાસ જા કે ચરણ પ્રતાપ મીઠે ભવ કે સંતાપ ગુરુજી અમારા ધન્ય ધન્ય હો તારણ નામી સતા નામી માટે આ અદ્ભુત જ્ઞાન આપીને ગુરુએ ગોવિંદ સ્વરૂપની ઓળખાણ કરાવી ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા ટાળ્યા છે સોરાશીના ફંદ ગુરુએ ગોવિંદ સ્વરૂપની ઓળખાણ કરાવી અહીં કદાચ આપણે ગુરુમાં ને ગોવિંદમાં ભેદ ભાળી લેવું નહીં જે સગુણ બ્રહ્મ સદ્ગુરુ મળ્યા એણે એના નિર્ગુણ બ્રહ્મ ગોવિંદની ઓળખાણ નીચગટમાં કરાવી ગુરુથી ગોવિંદ જુદા નથી ગોવિંદથી ગુરુ જુદા નથી પણ જે ગોવિંદ નિર્ગુણ સ્વરૂપ છે એની સદ્ગુરુએ ભાન કરાવી ગોવિંદ એટલે ગો નામ ઇન્દ્રિયો થાય ને વિંદ એટલે ચલાવનાર આપણી ઇન્દ્રિયોને ચલાવનારું જે તત્વ આપણા પ્રાણાત્મામાં રૂપે બિરાજમાન છે એની સદ્ગુરુએ ઓળખાયણ કરાવી કે આ દેહધારી મળ્યું એ તારું સગુણ સ્વરૂપ છે અને મારું અખંડ સ્વરૂપ તારા ઘટમાં ઓળખાવું છું ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા ગોવિંદ સ્વરૂપની ભાન કરાવી ઇન્દ્રિયોને ચલાવનારું તત્વ ઓળખાવ્યું ભગવાનના નામ અર્થસૂચક છે હરિનામ એટલે આપણી વૃત્તિને હરી લે એટલે એનું નામ હરિ છે નારાયણ નારા એટલે જીવ સમૂહ થાય અને અયન એટલે આશ્રય થાય જીવ માત્રના આશ્રય રૂપ જે તત્વ છે તમે જીવો છો નથી એના આશ્રયથી જીવો છો નારાયણ ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા અને આ ગોવિંદ તત્વો ઓળખાતા મટી ગયા સોરાશીના ફંદ આ તત્વસાર સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા આત્મ સ્વરૂપની ભાન કરી હવે સોરાસીના ચક્રમાં જવા પાણું નહીં કારણ કે આ ધ્યાનથી કર્મના કરજમાંથી મુક્ત થઈ ગયો ટાળ્યા છે સોરાસીના ફંદ એવા કયા ગુરુએ ગોવિંદને ઓળખાવ્યા કેણે અદ્ભુત જ્ઞાન આપ્યું કે સંત શિરોમણીને ઓળખો જેણે દીપાવ્યા છે બાંદરા શુભગામ ગામ આપણી ગદગંગાના સર્વ સંતોના શિરોમણી દાદા ઉગારામ બાંદરા ગામની અંદર બિરાજમાન ધર્મક બાપા કે એણે મને અદભુત જ્ઞાન એણે ગોવિંદની ઓળખાણ કરાવી ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા ટાળ્યા છે સોરાશીના ફંદ સંત શિરોમણીને ઓળખો દીપાયવા છે બાંદરા શુભ ગામ બાંદરા ગામની અંદર મારા સદગુરુ બિરાજમાન છે એણે આ પદની ભાન કરાવી દાસ ત્રમક કેરી વિનંતી ગુરુ ઉગમ લેજો ઓર વિનંતી છે કે આવા કોઈ સદ્ગુરુ આવા મહાપુરુષ મળે તો એને ઓરમાં ધારણ કરજો એને તમારા હૃદય મંદિરની અંદર એ મૂર્તિને સ્થાપી દેજો અહો સખંડ એ મૂર્તિનું ધ્યાન કરીને તમારા જન્મને કે ભાઈ સફળ કરી લેજો ગુરુ ઉગમ લેજો ઓર દાદા ઉગમસિંહને આંગણે ત્યાં સંત મળે એટલે વિશ્રામ આવા સંત મળતા વિશ્રાંતિ થાય છે શાંતિ થાય છે માટે ગુરુના આંગણાને ભૂલવું નહીં ગુરુના ચરણને કોઈ દી ભૂલવું નહીં ગુરુના લક્ષ્યને દી ભૂલવું નહીં આ વિવેકી પુરુષોનો વિવેક છે ગુરુના બાળકની આ સારામાં સારી અને ઊંચામાં ઊંચી સમજણ છે બાકી ગુરુ ભૂલો એ બધું ભૂલ્યો ગુરુથી વિમુખે ધર્મથી વિમુખ થઈ ગયો એને પછી આ પદની પ્રાપ્તિ નથી માટે સારી ભાવના રાખી સારી સમજણ લઈ નહીં આ મનરૂપી પંખીડાને સમયસરા માળે બેહારી દઈ તો સારું છે નકર આ કાળની ઝપટ બોલતા કાંઈ વાર લાગતી તો બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે અપને મુકામ મેં વિશ્રાંતિ ન લહે લગેગી બાજ કી ઝપટ ખુલેગી તબનૈના સોહમ સોહમ સદા બોલરી મેના હોતા હૈ અષરોહી આ કાળના ઝપાટા બોલે છે એ પંખી ડાળે નહીં મૂળમાં વિશ્રાંતિ લઈ લે મૂળ ગુરુ છે મૂળ ગુરુ છે જ્યાં વિશ્રાંતિ લઈ લે તો તારો જન્મ સફળ થઈ જાય ધ્યેય હાંસલ થઈ જાય જન્મ મરણનો ધોખો મટી જાય બસ નિરાય નિ ખાઈ લઈ તોય વાંધો નહીં લ્યો આવી સમજણ લઈને ખાઈ લઈ તોય પછી વાંધો નહીં થયાર થયો હોય ખાઈ લ્યો બીજું હું સદગુરુદેવ કી જય